સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુરના ખેડૂતને સિજનેટાનું લકી કંપનીનું ફ્લાવરનું બિયારણ ખરીદી કરીને 1.5 વીઘામાં વાવેતર કરવામાં આવેલું. જે ફ્લાવરનું બિયારણ ભેળસેળવાળું નીકળ્યા બાદ ખેડૂતની રજૂઆત બાદ અધિકારીઓના ખેતરમાં ખાલી આટાફેરા કરવામાં આવ્યા હતા અને માત્ર સ્થળ મુલાકાત લઈને આશ્વાસન આપીને જતા રહ્યા હતા. પ્રાંતિજના કમાલપુર સાદોલિયા સીમમાં આવેલ જમીન માલિક લીલાભાઈ અજીતભાઈ રાવર ફુલાવરની ખેતી કરે છે અને ખેડૂત દ્વારા આશરે 1.5 વીઘાથી પણ વધારે સિઝનનું લક્કી કંપનીનું ફ્લાવરનું બિયારણ 20 પેકેટ જેનું 1 પેકેટની કિંમત 700 રૂપિયા લાવીને ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. પણ થોડાક દિવસો બાદ પણ ખેતરમાં જોઈએ એવો ફુલાવરનો વિકાસ તથા ગર્ભ ના બેસતા ખેડૂત દ્વારા વેપારીને રજૂઆત કરી હતી અને વેપારી દ્વારા કંપનીને જાણ કરી હતી અને ખેડૂત દ્વારા હિંમતનગર ખાતે આવેલ બાગાયત કચેરી ખાતે રજૂઆત બાદ અધિકારીઓ પણ ખેતરમાં આવીને સ્થળ મુલાકાત લીધી હતી. તો વેપારીની રજૂઆત બાદ પણ કંપનીમાંથી કોઈ મોટા અધિકારીઓ દોડી આવ્યા ન હતા ત્યારે ખેતીવાડી ટીમ દ્વારા ખેતરની મુલાકાત લીધી હતી અને આશ્વાસન આપ્યું હતું. કંપની દ્વારા ખેડૂતને કોઈપણ પ્રકારનો જવાબ ન મળતા હાલ તો ખેડૂતોને ખેડ બિયારણ પાણી મજૂરી મહેનત ખર્ચ સહિત 85,000 થી 1,00,000 સુધીનું નુકસાન થયું છે. ત્યારે માત્ર અધિકારીઓ ખેતરમાં આંટા ફેરા કરી જતા રહ્યા ત્યારે સવાલ એ છે કે ખેડૂતોને ન્યાય મળશે કે પછી ન્યાય માટે હજુ રાહ જોવી પડશે એ તો હવે જોવું રહ્યું. જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ. જનતા કંપનીની વસ્તુ સા બિયારણ પણ નકલ નીકળી છે ને એકદમ. શ્રી જનતા કંપનીનું લક્કી બિયારણ. કેટલું લાયા હતા તમે બિયારણ? બિયારણ મોડી મુસાએ પત્તા લાવ્યું તે સારું નીકળ્યું પણ આ 20 પોકેટ પાછળથી લાવ્યો ને એકદમ નકલ નીકળી ને બીજા રોપા છે નક્કી લક્કી ના છે ને એ અમુક જ છે ને વધારે પડતું દેશી સત મારા અમુક ટ્રેક્ટરથી ખેડી જ નાખવું પડશે સાહેબ. આ વખતની બગાયત ખાતામાં ફરિયાદ આલેલી છે સાહેબ. એ લોકો આવ્યા હતા સાહેબ, બધું રિઝલ્ટ બધું કમ્પ્લેટ લખવાનું કરીને જ્યાં છે એ લોકો કંપનીમાં. એ લોકો વાળા મેકેલા અસલ માણસો નહીં હાયેલા પણ એ બધા મેકેલા પૂટ્યા માણસો શું આવશે. શ્રી જનતાના પણ એ વાળા મેકેલા હતા મેન સાહેબો કોઈ આયા નહીં. જે બહારના માણસો અમુક મેકેલા હોય છે પરચુરણ એ લોકો બે વખત આવ્યા હતા. પણ મારા સાહેબ 60,000 થી 70,000 નું આ નુકસાન છે સાહેબ. પણ સાહેબ આ નકલી અમારા જે હાઈ લક્કી બિયારણ હાઈબ્રિડ હતું ને આ પછી દેશી જ ફૂટવા માંડ્યું એકદમ ગાદી એકદમ. પછી શું ખબર પડે આપણને બધું આ રીતે નકરું દેશી જ ને કરવા માંડ્યું. પછી સાહેબ ખેતી સાહેબ અત્યારે 40 વર્ષ થઈ ગયો ફુલાળ વાવ્યા બધું. હું લક્કીનું જ બિયારણ વાપરતો અત્યાર સુધી. અત્યારે આ લીગર વાઇટ વાકી વાયેલું છે બધા ચાર અભયંત 6 વીઘા લક્કીનું બિયારણ અમારે બધું વાયેલું છે.